આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ, આવી ગયા બધા. હું છું વાર્તા કહેનારો. અરે વાહ ભાઈ, આજે તો સુરતથી દિવ્યશ્રી સાંભળે છે, ઓજસભાઈ સાંભળે છે, અને આ વૃષ્ટિ અને હિત પણ વાર્તા સાંભળે છે ને શું? વાહ ભાઈ વાહ. સાંભળો, આજે હું તમને સુરેશ દાદાની એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. સાંભળજો, વાર્તાનું નામ છે કળીને આવેલું સપનું. સાંભળો, એક હતું ફૂલ. એ ફૂલનું નામ મધુમાલતી. તમે બધાએ મધુમાલતીના ફૂલ જોયા છે ને? અરે ભાઈ, એ છે ને આમ આછા આછા અને સેજ ઘાટા ઘાટા ગુલાબી રંગના હોય હો, અને એની તો કઈ સુગંધ આવે, કઈ સુગંધ આવે. શું આપણને તો એમ જ થાય કે આપણે મધુમાલતીની સુગંધને આખા શરીર ઉપર લગાડીને સૂઈ જ જઈએ ભાઈ. અરે મધુમાલતી તો ભાઈ રાત પડે ને એવી મહેકે, એવી મહેકે, આ હા હા હા, કેવી સરસ મજાની સુગંધ હોય એની. અરે ભટુરિયાઓ, તમે બધા તમારા મમ્મી પપ્પાને કહેજો, એ બધા તમને મધુમાલતીના કુણા કુણા ફૂલો બતાવશે. હા, તમારા ટીચરને કહેજો કે અમારે મધુમાલતીના ફૂલ જોવા છે. અરે ભાઈ સાંભળો સાંભળો, આજે એની જ વાર્તા છે. એક દિવસ આ મધુમાલતીના ફૂલની નાનકુડી એવી કળીને એક ખરાબ સપનું આવ્યું. એ તો બિચારી ઊંઘમાં રડવા લાગી અને હિબકા ભરવા લાગી. નમવા આવેલી રાતે ઝૂકીને નીચા નમીને ધીમેથી એને પૂછ્યું, શું છે બેટા? કળીના હોઠ ફફડે છે અને આમ આગે આગે દૂરના તારાની પાપણો પલકે છે. એક અંધારિયા કુવાના તળિયે બેઠેલા રાક્ષસની દાઢી ધ્રુજે છે અને એના ધ્રુજવાથી લીમડાના ઝાડ ઉપર બેઠેલી ચીબરી ચી 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 કરીને કકલાણ કરી મૂકે છે. ઓ ભાઈ, આ બધી વાતો અને અવાજો આ દિવ્યશ્રીના દાદાજી છે ને એના કાન માંડીને બધું સાંભળે છે. અને ભાઈ, પાંદડાની પાછળ છુપાઈને પવન પણ કાન માંડીને બેઠો છે. એ પણ આ મધુમાલતીની નાનકુડી એવી કળીની અને આ રાતની આ બધી વાતો સાંભળે છે. હો, કળી કહે છે, આવતીકાલે સૂરજ નહીં ઉગે. પવન પૂછે છે, ગાંડી કોણે કહ્યું તને? મધુમાલતીના ફૂલની નાનકુડી એવી કળી કહે છે, શેષનાગે મારા કાનમાં કહ્યું, હવે શું થાય? બીજો સૂરજ ક્યાંથી લાવીશું? કોઈ કહે કે ભગવાન આ બ્રહ્માજીને દંડોળીને જલ્દી જલ્દી જગાડો ને કહો કે સવાર થાય એ પહેલા બીજો સૂરજ અમને ઘડી આપો. પણ ભાઈ,
આ ભગવાનને જઈને કોણ જગાડે હે? આ બધી વાતો સાંભળીને પાસેના તળાવમાંના દેડકાએ આંખો પટપટાવી, ગલોફા ફૂલાવ્યા ને પછી બોલ્યો, ડ્રાઉ ડ્રાઉ હું જાઉં, ડ્રાઉ ડ્રાઉ હું જાઉ. બખોલમાં બેઠેલા સાપને હસવું આવ્યું. એણે મૂછો ફરકાવીને કહ્યું, અરે તમે લંગડે પગે ક્યારે પહોંચશો? પછી તો આપણા દિવ્યશ્રી છે ને આપણી, એની ઢીંગલીઓમાંથી એક ઢીંગલીએ ઠાવકું મોઢું રાખીને કહ્યું, અરે બીજો સૂરજ ક્યાં છે તે હું જાણું છું. હું તો બધા કે તો જટ જટ કહી દે ને, જલ્દી જલ્દી કહી દે ને. એવું ને એવું ઠાવકું મોઢું રાખી ને ઢીંગલી તો બોલી, અરે આ પરવાળાના બેટમાં એક જલપરી રહે છે, એણે એક સૂરજને પૂરી રાખ્યો છે. જો સૂરજ બહાર નીકળે તો રાજકુમારને ચાલ્યા જવું પડે. પરવાળાના બેટમાં રાત હોય ત્યાં સુધી જે જલપરીના મહેલમાં રહી શકે રાજકુમાર, સૂરજ ઉગતાની સાથે જ એને ચાલ્યા જવું પડે પાછા. આથી જલપરીએ આપણા સૂરજને સંતાડી રાખ્યો છે ભાઈ. હા, સાંભળીને બીજી એક ઢીંગલી તો હસી પડી અને બોલી, અરે એ તો જુઠ્ઠી છે, જુઠ્ઠી. એક નહીં પણ લાખ સૂરજને હું લાવીને અબઘડી હાજર કરી દઉં. બધા એક સાથે બોલી ઉઠ્યા, તો કરી દે હાજર. એના જવાબમાં એ બોલી, આંધળા માણસની આંખના તળિયે કેટલા બધા હજાર હજાર સૂરજ ડૂબ્યા છે, એ બધા સૂરજની સામે આંખમાં આંખ નાખીને જોવાની હિંમત હોય તે બધા આવે મારી સાથે. કોઈ ઊભું થયું નહીં હો. નાનકુડી એવી કળી બિચારી ફરીને હિપકા ભરવા લાગી અને રડવા લાગી. હતો ત્યાં જ એક ઘુવડ બોલ્યું, અરે આ ચાંદા મામાએ કેટલાય સૂરજને આજ સુધીમાં લૂંટી લીધા છે, ચોરી લીધા છે. એ ચોરી એ લૂંટ બધી પાછી કઢાવો એની પાસેથી. ત્યાં તો દરિયા દાદા ઘૂરક્યા, ખબરદાર હવે રાતથી તો હવે જાજુ થોભી શકાય એમ નહોતું. ત્યાં એક આગિયો બોલ્યો, હો ભાઈ તમે આગિયો જોયો છે ને, અંધારામાં એક ચમકતું જીવડું ઉડા કરે અને એમાં તો ભાઈ જબક જબક લાઈટ થાય હો. આગિયો બોલ્યો, ચાલો ને આપણે સૌ ભેગા મળીને આપણામાંનું થોડું થોડું તેજ એકઠું કરીને સૂરજ બનાવીએ. આગિયાની આ વાત સાંભળીને મધુમાલતીના ફૂલની કળીના હોઠમાં મીઠું મીઠું હસવું આવ્યું હો. એટલે પછી તો એનું તેજ, આગિયાનું તેજ સોયના કાણામાં દોરો પરવતા દાદીમાની આંખોનું તેજ, દિવ્યશ્રીની આંખોનું તેજ, નચિકેતા દેવીની આંખોનું તેજ, ઓજસની આંખોનું તેજ, એ બધાના તેજ અને પ્રકાશ ભેગા થયા અને એમાંથી એક તણખો જર્યો, તિખારો જર્યો અને એ તણખાના અજવાળાથી એના પ્રકાશથી આ મધુમાલતીની નાનકુડી એવી કળીએ આંખો ખોલી ત્યારે નવો નક્કોર સૂરજ ઉગી ચૂક્યો હતો ભાઈ. કળીએ શેષનાગના કાનમાં કહ્યું, દાદા
સૂરજ ઉગ્યો દાદા, સૂરજ ઉગ્યો. તો ભાઈ, આમ આ નાનકુડી એવી કળી માટે બધાએ ભેગા મળીને એક નવો જ સૂરજ ઉગાડી લીધો. હા, બધાએ એક નવો સૂરજ ઉગાડ્યો પોતાના તેજમાંથી. બોલો, મજા પડી ને? તો ભાઈ, આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ. ચાલો આવજો.